માં કોરોનાનો કહેર વધતા તંત્ર દ્વારા અનેક કામગીરી કરવામાં આવે છે, ત્યારે મેડિકલ ટીમ દ્વારા પણ રસ્તા પર અવરજવર કરતી જનતાનું ટેમ્પરેચર માપવામાં આવે છે. એટલે કે પોલીસ, મીડિયા અને તમામ આવશ્યક સેવાઓના કર્મચારીઓનું ટેમ્પરેચર માપવામાં આવે છે, જેમાં 100 કરતાં વધુ ટેમ્પરેચર જે વ્યક્તિમાં જણાય તેમનું નામ અને નંબર નોંધીને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવે છે. અમદાવાદમાં કોરોનાના દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા સતર્કતા વાપરવામાં આવી છે. ત્યારે હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલ જમાલપુર ખાતે જે લોકો જે અવરજવર કરી રહ્યા છે તેમનું જે મેડિકલ ટીમ દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એમનું જે ટેમ્પરેચર છે તે ત્યાં મેડિકલ ટીમ દ્વારા છે તે માપવામાં આવે છે. અને જે બી વ્યક્તિ જણાય કે જેનું ટેમ્પરેચર હાઈ છે તો તે વ્યક્તિને તરત જ સાઈડમાં ઊભી રાખીને તેની યોગ્ય તપાસ કરાવવામાં આવે છે. ત્યારે હું તમને અહીંયા દર્શનમાં બતાવવા માંગીશ કે જે રીતે હાલમાં જે રીતે જેટલા બી જે વ્યક્તિઓ અવરજવર કરી રહ્યા છે તે તમામની જે છે તે અહીંયા મેડિકલ ટીમ દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. આપણે તેમની સાથે જ વાત કરીશું કે કઈ રીતની તપાસ છે તે હાથ ધરવામાં આવે છે. આજે આ ચેકિંગની તપાસ હાથ ધરવામાં કઈ રીતની તપાસ છે સર? અમે લોકો છે ને, અમારી બે ટીમ ઊભી છે જે ટેમ્પરેચર તપાસી રહી છે. એની સાથે સાથે જો 99.થી ઉપર ટેમ્પરેચર બતાવે તો એનો લોકો અમે નામ લખીએ છીએ, ઉંમર લખીએ છીએ અને એનું આખું એડ્રેસ લખીએ છીએ અને એને હોસ્પિટલમાં રિફર કરીએ છીએ કે ડૉક્ટર પાસે તપાસ કરાવી દો. અત્યાર સુધી કેટલા હાઈ એવા ટેમ્પરેચર કઈ અત્યાર સુધીનો રેકોર્ડ? 100.6 જે સૌથી વધારે ટેમ્પરેચર બતાવ્યું છે અત્યાર સુધીમાં. તો જે ચોક્કસથી જે રીતે મેડિકલના ટીમના જે સભ્યો દ્વારા વાત કરવામાં આવી કે જે ટેમ્પરેચર જે લોકો વ્યક્તિનું હાઈ બતાવે છે તે લોકોને સાઈડમાં ઊભા રાખી તેમનું જે નામ છે તે નોંધવામાં આવે છે અને તેમને તપાસ માટે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવે છે. કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે પાર્થ ગાંધી, અમદાવાદ.